નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો અત્યારે આપણે ગુજરાતના વર્તમાન અધિકારીઓ વિશે જાણીશું આવનારી તમામ ભરતીઓ માટે ઉપયોગી પહેલો પ્રશ્ન છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે એનો જવાબ છે ભૂપેન્દ્ર પટેલ બીજો પ્રશ્ન જોઈશું ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે તેનો જવાબ છે આચાર્ય દેવવ્રત ત્રીજો પ્રશ્ન જોઈશું ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર કોણ બન્યા છે તેનો જવાબ છે ડોક્ટર હશમુખ અડિયા ચોથો પ્રશ્ન જોઈશું ગુજરાતના મુખ્યમંત્રીના સલાહકાર કોણ બન્યા છે તેનો જવાબ જોઈશું એસ એસ રાઠોર પાંચમો પ્રશ્ન જોઈશું ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે શંકરભાઈ ચોધરીનો જવાબ છે છઠ્ઠો પ્રશ્ન જોઈશું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે તેનો જવાબ છે આજારે દેવવ્રત સાતમો પ્રશ્ન જોઈશું ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે તેનો જવાબ જોઈશું કુબીરભાઈ ડીડુર આઠમો પ્રશ્ન જોઈશું ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તેનો જવાબ જોઈશું મુકેશભાઈ પટેલ નવમો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે એનો જવાબ છે રાજકુમાર પ્રશ્ન જોઈશું ગુજરાત સીએમ નવા સેક્રેટરી કોણ બન્યા છે છે અવંતિકા સિંહ અગિયારમો પ્રશ્ન જોઈશું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે તેનો જવાબ છે ભાગ્યેશ શાહ બારમો પ્રશ્ન જોઈશું ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે તેનો જવાબ છે આશીષ દેસાઈ તેરમો પ્રશ્ન જોઈશું ગુજરાતના ડીજીપી કોણ છે અને જવાબ છે વિકાસ સહાય ચૌદમો પ્રશ્ન જોઈશું હાલમાં જીએસબી ના અધ્યક્ષ કોણ છે તેનો જવાબ છે એ જે શાહ પંદરમો પ્રશ્ન જોઈશું તો ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે તેનો જવાબ છે કમલ ત્રિવેદી સોળ પ્રશ્ન છે ગુજરાત રાજ્યના માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કોણ છે અને જવાબ છે રવિકુમાર ત્રિપાઠી સત્તરમાં પ્રશ્ન જોઈશું ગુજરાત ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કોણ છે અને જવાબ છે ધનરાજ પરિમલ નાથવાણી અઢારમો પ્રશ્ન જોઈશું ગુજરાતના સહકાર નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે તેનો જવાબ છે જગદીશ પંજાલ ઓગણીસમો પ્રશ્ન જોઈશું ગુજરાતના સામાજિક ન્યાય અને મંત્રી કોણ છે તેનો જવાબ છે ફાનુબેન બાવળિયા વીસમાં પ્રશ્ન જોઈશું હાલમાં ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે તેનો જવાબ છે સંજય પ્રસાદ એકવીસમો પ્રશ્ન જોઈશું ગુજરાતના નાણાં મંત્રી કોણ છે તો કનુભાઈ દેસાઈ છે બાવીસ પ્રશ્ન જોઈશું ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ કોણ છે તેના જવાબ છે પ્રકાશ શાહ પ્રશ્ન જોઈશું ગુજરાત કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ કોણ છે તેનો જવાબ છે જગદીશ ઠાકોર પ્રશ્ન જોઈશું ગુજરાતના ભાજપના પ્રદેશના પ્રમુખ કોણ છે જવાબ સી આર પાટીલ પચીસમો પ્રશ્ન જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કોણ છે કે નાથન છવીસમો પ્રશ્ન જોઈશું ગુજરાતના લોકાયુક્ત કોણ છે તેનો જવાબ છે રાજેશ શુક્લા જોઈશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે તો એનો છે રાકેશ અઠ્યાવીસ છે નલિન ઉપાધ્યાય ઓગણત્રીસ માં પ્રશ્ન જોઈશું ગુજરાત રાજ્યના માહિતી કમિશનર કોણ છે તેનો જવાબ છે અમૃતલાલ પટેલ ત્રીસમાં પ્રશ્ન જોઈશું ગુજરાતના એડિશનલ એડવોકેટ જનરલ કોણ છે તેનો જવાબ છે પી કે જાની એકત્રીસ માં પ્રશ્ન જોઈશું તો ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે તેનો જવાબ છે ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રશ્ન જોઈશું ગુજરાતના આદિજાતિ વિકાસના મંત્રી કોણ છે તેનો છે કુબેરભાઈ પ્રશ્ન ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે તેનો જવાબ છે અમિત ચાવડા તેત્રીસ પ્રશ્ન જોઈશું ગુજરાત વિધાનસભાના વિપક્ષના ઉપનેતા કોણ છે તેનો જવાબ છે શૈલેષ પરમાર ચોત્રીસ પ્રશ્ન જોઈશું ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે તો એનો જવાબ છે મનુબેન બાબરિયા પાંત્રીસમાં પ્રશ્ન જોઈશું ગુજરાતના કૃષિ પશુપાલન મંત્રી કોણ છે તેનો જવાબ છે રાઘવજી પટેલ છત્રીસમાં પ્રશ્ન જોઈશું હાલમાં સાબરમતી આશ્રમ ટ્રસ્ટના નાવા અધ્યક્ષ કોણ બન્યા છે કાર્તિક સારાભાઈ સાડત્રીસમાં પ્રશ્ન જોઈશું ગુજરાતના આરોગ્ય મંત્રી કોણ છે ઋષિકેશ પટેલ અડત્રીસ પ્રશ્ન જોઈશું ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી કોણ છે તેનો જવાબ છે હર્ષ સંઘવી ઓગણચાલીસમાં પ્રશ્ન જોઈશું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે તેનો જવાબ છે બાલકૃષ્ણ શુક્લા ચાલીસમો પ્રશ્ન જોઈશું ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ છે તેનો જવાબ છે ભરત ગરીવાલ એકતાલીસમો પ્રશ્ન જોઈશું ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે તેનો જવાબ છે નવીન શેઠ બેતાલીસમો પ્રશ્ન જોઈશું ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર કોણ છે તેનો જવાબ છે ભરત જોશી તેતાલીસ પ્રશ્ન જોઈશું ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે સંગીતા સિંહ પ્રશ્ન જોઈશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ છે તેનો જવાબ છે ડોક્ટર ગ્રીસ ભીમાણી સુડતાલીસ પ્રશ્ન જોઈશું અમૂલ ડેરીના અસ્થાયી એમડી કોણ છે તેનો જવાબ છે જયંત મહેતા અડતાલીસ પ્રશ્ન જોઈશું ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ કોણ છે તેનો જવાબ છે આચાર્ય દેવવ્રત ઓગણપચાસ પ્રશ્ન જોઈશું ગુજરાત વિદ્યાપીઠના નાયબ કુલપતિ કોણ છે તેનો જવાબ છે ભરત જોશી પચાસ પ્રશ્ન જોઈશું ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કેર થઈ હતી તેનો જવાબ છે અઢાર ઓક્ટોમ્બર ઓગણીસો રોજ ના રોજ કે મિત્રો તમને વિડીયો ગમ્યો હશે વિડીયોને લાઈક કરો અને અન્ય મિત્રોને પણ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી થેન્ક યુ